હેલો ફ્રેન્ડ્સ વેલકમ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત આજે આપણે બનાવીશું ચાટમાં વપરાતી ત્રણ પ્રકારની ચટણી જેને તમે બનાવીને આ રીતે સ્ટોર કરી શકો છો સૌથી પહેલાં આપણે ખજૂર આંબળીની ખાટી મીઠી ચટણી બનાવીશું ખજૂર આંબળીની ચટણી બનાવવા માટે એક પેનની અંદર એક કપ જેટલી આંબલી લીધી છે અને એક કપ જેટલી ખજૂર લીધી છે ખજૂરના જે બી આવે એ મેં નીકાળી લીધા છે ખજૂર અને આંબલી ત્રણેય સરખા પ્રમાણમાં લેવાનું છે એક કપ જેટલું ગોળ લઈશું હવે એની અંદર બે ગ્લાસ જેટલું પાણી નાખીશું તમે આને કૂકરમાં પણ બાફી શકો છો આ રીતે ખજૂર અને આંબલીને એકદમ સરસ આપણે ગરમ પાણીમાં ઉકળવા દઈશું જેથી સરસ ખજૂર અને આંબલી સોફ્ટ થઈ જાય અને એકદમ સરસ એનો પલ્પ તૈયાર થાય તમે જોઈ શકો છો દસથી પંદર મિનિટ સુધી એને સતત ઉકાળી લીધું છે મીડિયમ ફ્લેમ ઉપર અને એકદમ સરસ પલ્પ તૈયાર થઈ ગયો છે હવે એને આપણે બંધ કરીને ઠંડુ કરી લઈશું ખજૂર આંબલી તમે જોઈ શકો છો સરસ ઠંડા થઈ ગયા છે હવે આ જે છે મિશ્રણ એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું જેથી એકદમ સ્મૂથ થઈ જાય હવે એને આપણે ગાળી લઈશું ગાળવાથી જે ખજૂર અને આંબળીના કોઈ રેસા રહી ગયા હોય તો એ પણ નીકળી જશે અને એકદમ સ્મૂથ પલ્પ તૈયાર થશે એટલે આને તમારે આ રીતે ગાળીને જ યુઝ કરવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ ગાળી લીધું છે ખજૂર આંબળીના જે રેસા છે એ સાઈડમાં નીકળી ગયા છે એકદમ સ્મૂથ પલ્પ તૈયાર થઈ ગયો છે આ રીતનો પલ્પ આપણે તૈયાર કરીને રાખવાનો છે હવે આ જે પલ્પ છે એમાંથી આપણે ચટણી બનાવીશું એટલે આ પલ્પને એક પેનમાં લઈ લઈએ ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું હવે એની અંદર આપણે એક અડધી ચમચ જેટલી વરિયાળી નાખીશું એક ચુટકી જેટલા લીંબુના ફૂલ નાખીશું અડધી ચમચ જેટલો સૂંઠનો પાવડર એક અડધી ચમચ જેટલું કાશ્મીરી લાલ મરચું એક અડધી ચમચ જેટલો ચાટ મસાલો એક અડધી ચમચ જેટલું સંચળ મીઠું અને થોડુંક રેગ્યુલર મીઠું નાખીશું હવે એની અંદર ત્રણ ચમચ જેટલી ખાંડ નાખીશું જો તમારે એકલી આમલીની બનાવી હોય તો તમારે એની અંદર ગોળ અને ખાંડનું પ્રમાણ વધારી દેવાનું સરસ એને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમને એકદમ મીડિયમ જ રાખવાની છે અને એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે દસ મિનિટ માટે થવા દઈશું જેથી સરસ ચટણી તૈયાર થાય આ ખજૂર આંબલીની ટેસ્ટી ચટણી ખાટી મીઠી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચાટમાં નાખવાથી ચાટનો સ્વાદ બમણો થઈ જાય છે આ ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે આ જ રીતની આપણે રાખવાની છે હવે એને આપણે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી શકીએ છીએ એક મહિના સુધી હવે એને સર્વ કરી લઈએ તૈયાર છે ખજૂર આંબલીની ચટણી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી ગમી હોય તો પ્લીઝ એને લાઇક અને શેર પણ કરજો હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું લીલી ચટણી કોથમીર અને ફુદીનાની એક બાઉલ લઈશું એની અંદર આપણે એક કપ જેટલો કોથમીર નાખીશું કોથમીરને એકદમ સરસ ધોઈને સમારી લેવાની અડધા કપ જેટલો ફુદીનો નાખીશું ફુદીનાને પણ ધોઈને લેવાની હવે એની અંદર બે ટુકડા આદુના નાખીશું જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ નાખી શકો છો અને બે લીલા મરચાંને સમારી લીધા છે એને નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું થોડુંક જ નાખવાનું કારણ કે આની અંદર આપણે ચાટ મસાલો પણ નાખીશું અડધી ચમચ જેટલો ચાટ મસાલો એક અડધું લીંબુ નીચોવી લઈશું લીંબુ નીચોવાથી ચટણી કાળી નહીં પડે અને એકદમ સરસ એનો ગ્રીન કલર જળવાઈ રહેશે આની અંદર લસણનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો તમે કેપ્સિકમ નાખવું હોય તો પણ નાખી શકો છો હવે એની અંદર આપણે બરફના ટુકડા ચારથી પાંચ નાખીશું બરફના ટુકડા નાખવાથી ચટણીનો કલર સરસ આવશે હવે એને મિક્સરમાં ક્રસ કરી લઈએ એકદમ સરસ ગ્રીન ચટણી તૈયાર છે આ રીતે બનાવીને તમે એર ટાઈટ કન્ટેનર અથવા કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં દસ દિવસ સુધી એને સાચવી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે આ ચટણી હવે આપણે લાલ ચટણી બનાવીશું તીખી લાલ ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ જેટલા સૂકા લાલ મરચાં લીધા છે અને ગરમ પાણીમાં પલાળીને રાખીશું વીસથી પચીસ મિનિટ સુધી જેથી એકદમ સરસ સોફ્ટ થઈ જશે લાલ મરચાં પલળી ગયા છે અને પાણી નીકાળી લીધું છે હવે એની અંદર એક અડધા કપ જેટલા લસણ નાખીશું લસણની કળીઓને હવે એની અંદર એક ચમચ જેટલું જીરું નાખીશું લસણની અને મરચાંની ચટણીમાં જીરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે થોડુંક મીઠું નાખીશું સ્વાદ અનુસાર હવે એની અંદર એક ચમચ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું જેથી એનો કલર સરસ આવે હવે એને મિક્સરમાં ક્રશ કરીને ચટણી બનાવી લઈશું તીખી લાલ ચટણી તૈયાર છે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને દસ દિવસ સુધી તમે સાચવી શકો છો આ જ રીતે આપણે ત્રણેય પ્રકારની ચટણી બનાવી લીધી છે તમે પણ આ જ રીતે બનાવીને ફ્રીઝમાં રાખશો તો જ્યારે પણ તમને ચાટ ખાવાનું મન થશે ત્યારે ઝટપટ ચાટ બનાવીને તમે એન્જોય કરી શકશો રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે આવજો થેન્ક યુ ફ્રેન્ડ્સ